નમસ્તે બાળ દોસ્તો, ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વિષય આજે હિન્દી જોઈએ, તેમાં ધોરણ 5 સત્ર 2. તેમાં આપણે એક સરસ મજાની કવિતા જોઈએ, જે 14મી કવિતા છે, હમ ભારત કી શાન હૈ. તો એ કવિતા છે. હવે તેમાં જોઈએ પહેલો પ્રશ્ન. બચ્ચે ખુદ કો ક્યાં ન સમજને કે લીએ કહેતે હૈ બી નન્હે. બીજું, નન્હે નન્હે હમે ન સમજો, ખાલી જગ્યામાં સમજો. ત્રીજું, ભારત માતા કી શાન કોણ હે, ભારત માતા કી શાન નન્હે બચ્ચે હૈ. ચોથું, સારી ધરતી ઓર આસમાન કિસ્સે હૈ, સારી ધરતી ઓર આસમાન નન્હે બચ્ચો સે હૈ. પાંચમું, બચ્ચે બગિયા કે ક્યાં હૈ, એ ફૂલ. છ, બગિયા મેં ખુશ્બુ કોણ ફેલાતા હૈ, બગિયા કે ફૂલ ખુશ્બુ ફેલાતે હૈ. સાતમું, બચ્ચે કૈસે કામ કરતે હૈ, બચ્ચે બટ ચઢકર આગે જાતે હુએ મહાન કામ કરતે હૈ. આઠમું, હમ કૈસે આગે બઢ સકતે હૈ, હમ મહાન કામ કરને આગે બઢ સકતે હૈ. હમારે દેશ કા ભવિષ્ય કોણ હૈ, હમારે દેશ કા ભવિષ્ય બચ્ચે હૈ. દસમું, જોઈએ ખાલી જગ્યા ભારત કે શાન હૈ, સી નન્હે બચ્ચે. અગિયાર, ખાલી જગ્યા હી ઉઠને ઉઠતે જાના હૈ ઊંચે. બાર, હમ દેશ કી સેવા કિસ કિસ પ્રકાર સે કર સકતે હૈ, હમ ઇસ પ્રકાર સે દેશ કી સેવા કર સકતે હૈ. પહેલું, અચ્છે નાગરિક બનકર. બીજું, દેશ કે વિકાસ મેં યોગદાન દેકર. ત્રીજું, હમારે કર્તવ્યો કો પુષ્ટ નિષ્ઠા સે નિભા કર. હવે આપણે આના પછીનું જોઈએ. નિમ્નલિખિત શબ્દો મેં ઉદાહરણ કે અનુસાર એક વાક્ય બનાવીએ. ઉદાહરણ, આસમાન બાદલ આસમાન મેં છાએ હૈ, બાદલ આકાશ મેં છાએ હૈ. ધરતી, ધરતી પર હરિયાળી છા ગઈ, ભૂમિ પર હરિયાળી છા ગઈ. બગિયા, બગિયા મેં ગુલાબ કે ફૂલ હૈ, બગીચે મેં ગુલાબ કે ફૂલ હૈ. શાન, બચ્ચે દેશ કી શાન હૈ, બચ્ચે દેશ કી પ્રતિષ્ઠા હૈ. એમના પછીનું આપણે 14મું જોઈએ. નિમ્નલિખિત કાવ્ય પંક્તિ પૂર્ણ કીજી. નન્હે નન્હે આસમાન હૈ, નન્હે નન્હે હમે ન સમજો, હમ ભારત કી શાન હૈ, હમસે હી ધરતી સારી ફેલાઈએ આસમાન હૈ. પછી બીજી જોઈએ. ઊંચે હી શાન હૈ, ઊંચે હી ઉઠતે જાના હૈ, આગે હી બઢને જાના હૈ, બઢે ચલેંગે નહીં રુકેંગે, હમ ભારત કી શાન હૈ. હવે આના પછી જોઈએ. નીચે દી ગઈ વ્યક્તિ વિશે બારે મેં સંક્ષિપ્ત પરિચય દીજીએ. એક વિક્રમ સારાભાઈ છે. તો જોઈએ આપણે. વિક્રમ સારાભાઈ કા જન્મ 12 અગસ્ત 1919 કો ગુજરાત મેં અહમદાબાદ શહેર મેં હુઆ થા. ઉનકે પિતા કા નામ અંબાલાલ સારાભાઈ ઓર માતા કા નામ સરલા દેવી થા. વે એક ભારતીય વૈજ્ઞાનિક ઓર ખોજકર્તા થે, જો જ્યાદાતર ભારતીય અંતરિક્ષ પ્રોગ્રામ કે જનક કે નામ સે જાને જાતે હૈ. બાર, સાયના નેહલવાલ. સાયના નેહલવાલ ભારતીય બેડમિન્ટન ખિલાડી હૈ. ઓલિમ્પિક્સ ખેલો મેં બેડમિન્ટન કે બેડમિન્ટન મેં મેડલ જીતને વાલી વહ પહેલી ભારતીય હૈ. ઉસકા જન્મ 17 માર્ચ 1919 કો હરિયાલી કે હિસાર મેં હુઆ થા. ઉન્હોને 2008 મેં વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ કા ખિતાબ જીતા. ઉનકો સન 2009 સે 2010 મેં અર્જુન એવોર્ડ પદ્મશ્રી ઓર રાજીવ ગાંધી ખેલ રત્ન સે સન્માનિત કિયા ગયા. હવે જો એના પછીનું. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એક પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક ઓર ભારત કે 11મે રાષ્ટ્રપતિ થે. 1998 મેં પોખરણ પરમાણુ પરિશ્રમ કે ઉન્હોને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાઈ થી. વે ભારત કે અંતરિક્ષ કાર્યક્રમ ઓર મિસાઇલ વિકાસ કાર્યક્રમ કે સાથ ભી જુડે થે, ઇસલિયે ઉન્હે મિસાઇલ મેન ભી કહા જાતા થા. પછી છે સચિન તેંડુલકર. ક્રિકેટ કે ભગવાન કે નામ સે પ્રસિદ્ધ ઓર ભારત રત્ન સચિન તેંડુલકર કા જન્મ 24 એપ્રિલ 1973 કો હુઆ. માત્ર 16 વર્ષ કી ઉમ્ર સે હી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેં પદાર્પણ કે બાર બલ્લેબાજી કે કહી કીર્તિમાન સ્થાપિત કિયે હૈ. ઉન્હોને ટેસ્ટ વ એક દિવસીય ક્રિકેટ
दोनों में सर्वाधिक शतक अर्जित किए हैं। पांच में सुनीता विलियम्स, सुनीता विलियम्स भारतीय मूल के अमेरिकन अंतरिक्ष यात्री हैं। वे अमेरिकी अंतरिक्ष एजेंसी नासा के द्वारा अंतरिक्ष में यात्रा करने वाली भारतीय मूल की दूसरी महिला हैं। उनके पिता का नाम दीपक भाई पंड्या है। वे गुजरात के मेहसाणा जिले के वतनी हैं। एना पसी सोड मुहावरों के अर्थ लिखकर वाक्य प्रयोग करें। खुशबू फैलाना, प्रतिष्ठा प्राप्त करना। वाक्य छे समाज सेवी लोग सेवा कार्य करने खुशबू फैलाते हैं। ऊंचे उठना, उन्नति करना। वाक्य मनुष्य कठिन परिश्रम द्वारा ही ऊंचा उठता है। समानार्थी शब्द लिखिए। शान तो प्रतिष्ठा, आसमान तो आकाश, नन्हे तो छोटे, धरती तो वसुधा, फूल तो सुमन, बगिया तो बगीचा, खुशबू तो सुगंध। विरोधी शब्द लिखे। धरती तो आसमान, खुशबू तो बदबू, ऊंचे तो नीचे, आगे तो पीछे। एना प्रश्न जोइए। देश की शान बढ़ाने के लिए आप क्यों करेंगे, आपके विचार 7-8 वाक्यों में अपनी नोटबुक में लिखिए। तो विद्यार्थी मित्रों, आ प्रश्नों जवाब तमारे तमारी जाते ज लखवानो छे के तमे देश माटे शू करी सको छो, तेने आगळ लई जाओ माटे तमे कया कया प्रयत्नो करशो, एना विशे हिंदी में तमारे तमारी नोटबुक में प्रश्न जवाब तमारे जाते लखवानो छे। तो आपणे ए लखीशुं। हवे 20मुं जोईए। मेरा देश निबंध लेखन अपनी नोटबुक में कीजिए। आप तमने प्रश्न जवाब अहीं आपी दीधो छे, परंतु तमारे आ पण प्रश्न जवाब तमारे नोटबुक में लखवानो छे। तो तमे लखीशे। मने आशा छे के तमे पण आ मारी साथे जे लखे छे तैयार करशो, अने जे लखवानुं कीधुं छे ए आपणे लखीने तैयार करीशुं। तो आपणो पाठ अहीं पूर्ण थाय छे। आभार।